Nicunjas. How about Agnes? Peter Nicunj, આજે તો હું બહુ ખુશ છું. બસ આ તારા લગ્ન નક્કી થઈ ગયા અને હવે આ જલ્દી એક મહિનો નીકળી જાય ને તો સારું. અરે મમ્મી બસ હવે તું કેટલી ખુશ થઈશ. અરે બેટા આ ગોર દાદાએ છે ને એક મહિના પછીની તારીખ આપી પણ જો મારું ચાલે ને તો હું તો બહુને કાલે જ લઈ આવું. હા મમ્મીને તો છે ને મારી કરતા પણ વધારે ઉતાવળ છે. પણ સાંભળ મમ્મી આ એક મહિનો છે ને આમ ચપટી વગાડતા નીકળી જશે. પણ સાચું કહું બેટા આ એક મહિનો મને એક વર્ષ જેટલો લાગે છે. અરે તું એક જ ખુશ છે એવું થોડું છે. હું પણ ખુશ છું પણ તું જોજે મારા દીકરાના લગ્ન એવા ધામધૂમથી કરીશ ને આખું ગામ જોતું રહી જશે. હા હો આપણી દીકરીના લગ્ન થઈ ગયા ને પછી તો હું હાવ એકલી પડી ગઈ હતી. પણ હવે હવે તો મારી વહુ આવી જશે ને મારો સથવારો. બસ પછી મને શું જોઈએ. હા હો એ તારી વાત સાચી. પછી અમારા તારા હાથનું બેસવા જમવું તો નહીં પડે ને. બસ હો હવે મારી બહુ મજાક ન કરો તમે. હવે તો છે ને મારી વહુ આવી જાય ને પછી તો અમે બેઉ જણા મહાદીકરીની જેમ રહેશું એટલે અમે બે થઈ જશું. પછી અમારી સામે કઈ તમે ટકી નહીં શકો. હા મમ્મી લગ્ન એક મહિના પછી છે તો ત્યાં સુધી અમને ભૂખ્યા રાખવા છે? અરે ના ના બેટા એ તમને બંનેને કઈ ભૂખ્યા થોડા રખાય. હમણાં હું મારું બેસવા ખાવાનું બનાવું છું તમારા માટે. બેસો થોડીક વાર. મને બધી વાતમાં રોકટોક કરશે કે નહીં, હું મારી લાઈફ મારી મરજી મુજબ જીવી શકીશ કે નહીં. તો હવે લગ્ન પછી તારો વિચાર શું છે? નિકુંજ મેં જે વિચાર્યું હતું ને એવું તો કઈ છે જ નહીં. મને તો મમ્મી સાથે બહુ મજા આવે છે. હા જ્યારે આપણા લગ્ન નક્કી થયા ને ત્યારે મારા કરતા વધારે મારા મમ્મી વધુ ખુશ થયા હતા. કેમ કે હું અને પપ્પા તો બહાર કામે જતા રહેતા અને દીદીના લગ્ન પછી મમ્મી સાવ એકલા પડી ગયા એટલે આખો દિવસ ઘરમાં તે એકલા રહેતા અને સાવ એકલપણું એને લાગતું હતું. પણ હવે એમને એકલું નહીં લાગે કારણ કે હું આવી ગઈ છું ને. એમ તો મને પણ બહુ એકલું લાગતું હતું. શું તમે પણ હવે. થેન્ક યુ સો મચ. તે મારા ઘરને અને મમ્મી અને પપ્પાને તે સારી રીતે સંભાળી લીધા. શું ફક્ત તમારા જ મમ્મી પપ્પા છે? મારા કાઈ નથી લાગતા. સોરી સોરી આપણા બંને ના. એમ ભાભી કેમ છો? બસ જો ને માર્કેટ જતી હતી શાક લેવા. અને તું? હું તો અહીંયા મારા મમ્મી પાસે આટો મારવા જાઉં છું. હું તને મળવા માટે જ આવવાની હતી. કેમ ભાભી કંઈ કામ હતું? મારી બેનના લગ્ન છે હમણાં તો મારે સાડી મેકઅપ એ બધી શોપિંગ કરવી હતી. અને તારી ચોઈસ પણ સારી છે. તે તારા લગ્નમાં કેટલી સરસ સરસ સાડી લીધેલી છે તો તું મારી સાથે શોપિંગ કરવા આવીશ ને? ઠીક છે, ત્યારે હું મારા સાસુ જોડે વાત કરીને પછી કહીશ તમને. શું તું પણ જ્યારે હોય ત્યારે બસ સાસુને પૂછીને જ બધું કામ કરે છે? ક્યારેક તારી મનની ઈચ્છાથી તો કર. તમારી વાત સાચી છે, તો પણ મારે મમ્મીને પૂછવું પડે. અવની જો તારે આવવું હોય ને તો હા પાડી દે, નહીંતર ના પાડી દે. અને જો તું તારા સાસુને પૂછવા બેસીશ ને તો તને ના પાડી દેશે.
અરે એ ના શું કામ પાડે? કઈ કારણ વગર અને હું એમને પૂછ્યા વગર કઈ કામ નથી કરતી. અવની, આજના જમાનાની સાસુઓ છે ને બહુ ચાલાક હોય છે. પોતાની વહુને તો આમ કાબુમાં રાખે, એમને પૂછીને બધું કરવું પડે અને જો એમનું મન હોય ને તો જ આ પાડે. મારી સાસુઈ છે ને મને બહુ રોકટોક કરતી, એટલે હું જો એકલી રહેવા આવી ગઈ. અત્યારે મારે કોઈની રોકટોક નથી. પણ ભાભી, પણ કાંઈ નહીં, તું મારી સાથે આવે છે બસ, વાત પૂરી. હું કાલે છે ને તારી વેઇટ કરીશ. સારું ભાભી, તો કાલે મળી. હા, આવજે. બેટા મમ્મી, હું ક્યારે તને ફોન કરતી હતી પણ તારો ફોન નહોતો લાગતો. કેમ બા? મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. સારું સારું મમ્મી, બાજુવાળ સ્નેહા ભાભી મળી હતા અને એ કાલે મને એમની સાથે શોપિંગ કરવા લઈ જવાના છે, તો જાઓ એમની સાથે. અરે નહીં નહીં, તું કાલે નહીં જતી. મમ્મી મને ના પાડે છે. સ્નેહા બાપી સાચું જ કહેતા હતા, બધી સાસુ એક સરખી જોઈ. કેમ મમ્મી? બેટા, કાલે તારી નણંદ આવે છે અને એણે તને ફોન કર્યો હતો પણ તારો ફોન બંધ આવતો હતો. ના પાડવાનું તરત જ બહાનું ગોતી લીધું. કેમ દીદી અચાનક આવે છે? અરે એ તો જાજો ટાઈમ તારી સાથે રહી જ નથી ને, એટલે એક દિવસ માટે આવે છે તને મળવા માટે. અને સાંજે જમાઈ આવશે ને ત્યારે એને સાથે તેડી જશે. પણ બેટા, એને જમાડ્યા વગર તો ના મોકલાય ને. પણ મમ્મી, મેં સ્નેહા ભાભીને હા પાડી દીધી છે. જો કાલે તારી નણંદ તને મળવા આવે છે અને તું જતી રહે ને તો એને ખરાબ લાગે, એટલે તું એવું કરજે પરમ દિવસે જજે. સારું. એક વાર પૂછ્યા વગર બહાર જવાનો પ્લાનિંગ કર્યો ત્યાં તો ના પાડી દીધી. હવે આવું જો આખી જિંદગી ચાલશે તો હું મારી મરજીથી તો કંઈ કરી જ નહીં શકું. અરે ભાભી, તમે તમારા ગાર્ડનમાં બેઠા છો, હું તો અંદર જતી હતી. હા બેસ. અવની, શું તું પણ? તને ખબર છે મેં તારી કેટલી રાહ જોઈ. તે આવવાનું કીધું હતું પણ તું આવી નહીં. સોરી ભાભી, હું તો આવવાની જ હતી પણ મારા નણંદ આવ્યા ને એટલે આખો દિવસ એમની જોડે જ નીકળી ગયો, ખબર જ ના પડી. મને પણ નહોતી ખબર કે આવવાના છે. તમને મળીને હું ઘરે ગઈ ને ત્યારે મારા સાસુએ કહ્યું. કેમ તારી નણંદ કેમ અચાનક આવી હતી? અરે કંઈ નહીં, એ તો મારી સાથે રહ્યા નહોતા ને એટલે મારી સાથે સમય વિતાવવામાં. કેમ તને પહેલેથી ખબર નહોતી કે તારી નણંદ આવવાની છે? તે તારા સાસુને વાત કરી કે આપણે બહાર જવાનું છે ત્યારે તને ખબર પડી. હા અવની, તું છે ને સાવ ભોળી છે, તને કંઈ ખબર જ નથી પડતી. આ બધો પ્લાનિંગ છે ને તારા સાસુનો હતો. તે તારા સાસુને કીધું ને કે મારે બહાર જવાનું છે, એટલે જ તારા સાસુએ છે ને એ તારા નણંદને ફોન કરીને બોલાવી લીધા, એટલે તું ઘરની બહાર ન નીકળી શકે ને. તને તારા સાસુ આમ આંગળી પર નચાવે છે અને તું નાચ્યા કરે છે. હા ભાભી, વાત તો તમારી સાચી છે. મેં જ્યારે મારા સાસુને વાત કરીને પછી જ એમણે મને કહ્યું કે કાલે તારા નણંદ આવે છે. અવની, આ તો તું મારી ફ્રેન્ડ છે ને એટલે હું તને કહું છું કે તું છે ને તારા પતિને વાત કર અને અલગ રહેવા જતા રહ્યો તો તને શાંતિ મળશે. અને આમ જો એકલા રહેવામાં જેટલી મજા છે ને એટલી સાસુ સસરા સાથે રહેવામાં નથી. જો સાસુ સસરાની સાથે રહીએ ને તો આપણે મનની મરજીથી ન રહી શકીએ. અને તને તો અનુભવ છે જ, બધું પૂછી પૂછીને કરવું પડે. આ તું મને જ જોઈ લે, હું મારા સાસુ સસરાથી અલગ થઈને પછી કેટલી ખુશ રહું છું અને ફ્રી રહું છું. ત્યાં ભેગી રહેતી હતી ને તો આખો દિવસ કામ કામ ને કામ. સારું ભાભી, હવે હું ઘરે જાઉં અને ઘરે જઈને નિકુંજને વાત કરી દઉં. હા પણ મેં કીધું ને એ યાદ રાખજે. આવજે. હાવ ભોળી છે હાવ. અરે વાહ, હવે મજા આવશે. આ સરલા આંટી તો મને બહુ શિખામણ આપતા કે સાસુથી અલગ શું કામ થઈ, એમની સેવા કરાય. હવે હું બધાને કહી, પોતાની વહુ ઘર છોડીને જાય ને ત્યારે ખબર પડશે. આમ તો બહુ મોટી મોટી બધાને શિખામણો આપતા હોય છે, પોતાની ઘરે ઘા આવે ને ત્યારે ખબર પડશે.
wish you a many many happy returns of the day. Happy birthday to you, Avni. Thank you so much. લાવ મારી ગિફ્ટ. શું જોઈએ છે બોલ. હું જે તમારી પાસે માંગીશ એ મને આપશો? હા હા બોલ ને, શું જોઈએ છે? વિચારું છું કે આપણે મમ્મી અને પપ્પાથી અલગ થઈને એક નવું ઘર લઈએ તો. તું મજાક કરે છે ને? ના, હું મજાક નથી કરતી, હું સાચું કહું છું. આઈ એમ સિરિયસ. આ તું શું બોલે છે? તું ગાંડી થઈ ગઈ છે કે શું? હા, હું ગાંડી થઈ ગઈ છું, અને જો હજુ વધારે તમારા મમ્મી ને પપ્પા સાથે રહીશ ને તો વધારે ગાંડી થઈ જઈશ. સોરી અવની, પણ હું મારા મમ્મી અને પપ્પાને છોડીને તો ક્યાંય નહીં જાઉં. સારું, તો હવે તમે જ નક્કી કરો, તમારે મારી સાથે રહેવું છે કે પછી તમારા મા બાપ સાથે? એ તો કાલ સવારે ઉકલી જશે, અને આખી જિંદગી રોટલો ઉઘાડીને આપીશ. તમારી મા નહીં. અરે કેમ, શું થયું છે? કેમ આટલો ગુસ્સામાં છો? હા બેટા, તમારે પતિ પત્ની વચ્ચે કઈ ઝઘડો થયો છે? બહારથી મને તમારા ઝઘડવાનો અવાજ આવ્યો હતો. અમે શું થયું બેટા, કેમ રડે છે તું? આ નિકુંજે કીધું તને કઈ? મને કે તું કે શું થયું છે, એણે તને શું કીધું છે? જો એણે કઈ કીધું હશે ને તો એની ખેર નથી. તમે મારો શું વાંક કાઢો છો? તમારી ઓવને જ પૂછી જુઓ ને. શું થયું છે બેટા, હમણાં કઈક વાત તો કર. અરે અવની, આ શું? મારા દીકરાએ તારા પર હાથ ઉપાડ્યો? નાલાયક, વહુ ઉપર હાથ ઉપાડતા શરમ નથી આવતી તને? આવા સંસ્કાર આપ્યા છે મેં તને? પપ્પા, તમારી લાડકી વહુને પૂછો, એને તમારા લોકોથી અલગ થઈ જવું છે, ભેગું નથી રહેવું. કેમ બેટા, અમારાથી કઈ ભૂલ થઈ ગઈ? હું આ ઘરમાં મારી મરજીથી નથી રહી શકતી. મને વાતે વાતે રોકટોક કર્યા કરો છો. મારે બધું તમને પૂછી પૂછીને કરવાનું, અને એક દિવસ માત્ર તમને પૂછ્યા વગર સ્નેહા ભાભી જોડે જવાનું હા પાડી દીધી. તમને ઘરે આવીને વાત કરી તો તમે મને ના પાડી દીધી. સ્નેહા ભાભી સાચું જ કહેતા હતા કે સાસુ અને સસરા જોડે રહીએ ને એટલે આ પ્રોબ્લેમ તો રહેવાનો જ. અરે ઓ, તું એમની વાતમાં ક્યાં આવી ગઈ? અને એમનું તો કામ જ છે બીજાના ઘર ભંગાવવાનું. બેટા, એમને તો એના સાસુ સસરા સાથે પણ નથી બનતું, એટલે તો એનાથી અલગ રહે છે. અને તને શું લાગે છે કે અલગ થઈ જશું તો તું શું આઝાદ થઈ જઈશ એમ? નહીં, પણ તું ઉલટાની બહાર નહીં જઈ શકે, તારા પિયર પણ નહીં જઈ શકે, અને તારે જવું હોય ને તો તારે રવિવારની રાહ જોવી પડશે. બેટા, કાલ સવારે બાળકો થાય ને તો અમે હશું ને, તો તું બાળકો અમારી પાસે મૂકીને તું બહાર જઈ શકીશ, અને નહીં તો તું પૂરા બંધનમાં આવી જઈશ. હા ઓ બેટા, કોઈની વાતમાં આવીને આપણા ઘરમાં ઝઘડા ન કરાય, અને પાડોશીનો તો કામ જ હોય છે બીજાના ઘરમાં ઝઘડા કરાવવાનું. ને જો બેટા, મારે તને ના જ પાડવી હોય તો હું શું કામ એમ કહું કે તું પરમ દિવસે જજે? તું જ વિચાર કરને, આજ પહેલા ક્યારેય મમ્મી પપ્પાએ તને રોકટોક કરી છે? ખીજાણા છે તને? એવું લાગ્યું છે તને? ના, એમ જોવા જઈએ ને તો મમ્મીએ ક્યારે મને રોકટોક નથી કરી, કે ક્યારે મમ્મી કે પપ્પા કોઈ ખીજાણું નથી. અને મને જે વસ્તુ ના આવડતી હોય ને એ વસ્તુ મમ્મીએ મને પ્રેમથી શીખવાડી છે. તો પછી તું આ અલગ થવાનું બહાનું શું કામ કાઢે છે? એ તો મમ્મીએ બહાર જવાની ના પાડી ને એટલે બાજુવાળા સ્નેહા ભાભીએ મને મમ્મી અને પપ્પા વિરુદ્ધ કાન ભંભેરણી કરી હતી. બેટા, એ સ્નેહા તો છે ને લગ્ન પછી તરત જ 2 મહિનામાં એના સાસુ સસરાથી અલગ થઈ ગઈ હતી, અને એ અલગ ન થવા માટે હું એને ઘણી વાર સમજાવતી, અને એને ન ગમતું ને એટલે એ મારી વિરુદ્ધ થઈ ગઈ હતી. પણ બેટા, જો તમને બંનેને અલગ રહીને ખુશી મળતી હોય ને તો અમે બંને ખુશી ખુશી તમને અલગ કરી દેવા તૈયાર છીએ. અરે ના મમ્મી, તમે આવું ના બોલો.
આવું બોલીને તમે મને શર્મિંદા કરો છો. આઈ એમ સોરી મમ્મી, હવે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. બીજાની વાતમાં આવીને તમને લોકોને દુઃખી ક્યારેય નહીં કરું. દીકરા, વહુ તો આપણા ઘરની લક્ષ્મી કહેવાય, અને વહુ ઉપર હાથ ઉપાડીને તે સારું નથી કર્યું, માટે એની માફી માંગ. આઈ એમ સોરી, મારે તારી ઉપર હાથ નહોતો ઉપાડવો જોઈતો, મને માફ કરી દે. અરે નિકુંજ, તમે માફી ના માંગો, ભૂલ તો મારી જ હતી, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય.